અને હવે જોઈએ રાજ્યના સમાચાર। સુરતમાં રિંગ રોડ પર આવેલા મહાનગરપાલિકાના પ્લોટમાં કોન્ટ્રાક્ટરે દબાણ કરી રાખ્યું હોવાની ઘટના સામે આવી છે। ભાજપના કોર્પોરેટર વિજય ચૌમાલે રેડ કરતા આખી ઘટનાનો પર્દાફાશ થયો છે। આ પ્લોટમાં કોન્ટ્રાક્ટરના માણસો પાર્કિંગ ચાર્જ વસૂલતા હોવાનું સામે આવ્યું છે। કોન્ટ્રાક્ટરના માણસોએ નકલી બિલબુક પણ છપાવી હતી, જેના કારણે કોઈને શંકા નહોતી જતી। ત્યારે રિંગ રોડ પર આવેલો છે એસએમસીનો આ પ્લોટ, જેને લઈને એક મોટો ઘટસ્ફોટ થયો છે। એસએમસીની જગ્યામાં માણસો પાર્કિંગ ચાર્જ વસૂલતા હતા, બિલ બુક પણ બનાવી હતી, જેથી કરીને કોઈને શંકા ન જાય। ગેરકાયદે બિલ બુકનો પણ પર્દાફાશ થયો છે અને આ આખી ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે હવે આને લઈને શું કાર્યવાહી થાય છે એ પણ જોઈએ। આ પ્લોટમાં કોન્ટ્રાક્ટરના માણસો પાર્કિંગ ચાર્જ વસૂલતા હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે ભાજપના કોર્પોરેટર વિજય ચૌમાલે રેડ કરતા આખી ઘટનાનો પર્દાફાશ થયો છે અને કઈ રીતે લોકોને છેતરાતા હતા તેનો પણ ઘટસ્ફોટ થયો છે। સુરતમાં રિંગ રોડ પર આવેલા મહાનગરપાલિકાના પ્લોટમાં આ આખું કહી શકાય કે છેતરપિંડીનું કારસ્તાન ચાલી રહ્યું હતું।